હાય દોસ્તો, અમારી ચેનલમાં તમારું ફરીથી એકવાર સ્વાગત છે. તો આજે આપણે એવા ઘરેલું નુસ્ખા વિશે જાણવાના છે કે જે તમને ઘરે પણ મળી રહે છે, તો જાણીએ તેના વિશે. તો મીઠા લીમડાના પાનથી થાય છે આ પાંચ ગજબના ફાયદા જાણીને હેરાન થઈ જશો. તો મીઠા લીમડાના પાંદડામાં ઘણા પ્રકારના ઔષધીય ગુણો રહેલા હોય છે, જે આપણી સેહત માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તો મીઠા લીમડાના પાંદને હિન્દીમાં કડી પત્તીના પાનના નામે પણ ઓળખવામાં આવે છે. આમ જોઈએ તો મીઠા લીમડાના પાનનો ઉપયોગ વધારે દક્ષિણ ભારતથી વ્યંજનોમાં વધારે લેવામાં આવે છે, પરંતુ આજકાલ દરેક ઘરમાં મીઠા લીમડાનો ઉપયોગ રસોઈ દરમિયાન કરવામાં આવે છે. તો મીઠા લીમડાનો ઉપયોગ ગુજરાતમાં મસાલા રૂપે કરવામાં આવે છે. તો પરંતુ મીઠા લીમડાનો પ્રયોગ ભોજનમાં સ્વાદને વધારવા માટે કરવામાં આવે છે. તેનાથી આપણને ભોજનમાં સ્વાદ તો વધે જ છે, પરંતુ મીઠા લીમડાથી આપણા શરીરમાં થતી બીમારીઓ દૂર રાખવામાં પણ આપણી મદદ કરે છે. તો મીઠા લીમડાના પાનમાં આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને બીજા ઘણા પ્રકારના વિટામિન રહેલા હોય છે. તો આજે અમે તમને જણાવશું કે મીઠા લીમડાના પાનમાં શું શું ગુણ હોય છે અને કઈ કઈ સમસ્યામાં આપણને રાહત આપે છે. તો ચાલો જાણીએ સામાન્ય લાગતા મીઠા લીમડાના ગુણો વિશે. તો ડાયરિયા પર નિયંત્રણ. તો મીઠા લીમડાના પાનમાં કાર્બાજોલ, એલ્કાલોઇડ્સ પણ જોવા મળે છે, જે પેટ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તો મીઠા લીમડાથી આપણા પેટમાંથી પિત્તને દૂર કરે છે. તેના સેવન માટે થોડા મીઠા લીમડાના પાનને પેસ્ટ બનાવો અને તેને છાશમાં મિક્સ કરીને તેને દિવસમાં 2-3 વાર સેવન કરો. તેનાથી ડાયરિયામાં ખૂબ જ રાહત મળશે અને ડાયાબિટીસમાં પણ રાહત અપાવે છે. તો મીઠા લીમડાના પાનમાં એન્ટી ડાયાબિટીક એજન્ટ હોય છે અને તે ફાઈબર અને ઇન્સ્યુલન્સની માત્રાને નિયંત્રણમાં રાખે છે. તો સાથે સાથે બ્લડ શુગરના લેવલને પણ ઘટાડે છે. તો ડાયાબિટીસના ઇલાજ માટે લગભગ 3 મહિના સુધી રોજ સવારે ખાલી પેટ 4-5 મીઠા લીમડાના પાનનું સેવન કરવું જોઈએ. અને બીજું કે સફેદ વાલથી છુટકારો. તો મીઠા લીમડાના પાનમાં વિટામિન B1, B3 અને B9 રહેલા હોય છે. તો તેના સિવાય મીઠા લીમડામાં આયર્ન, કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તો મીઠા લીમડાના પાનનું સેવન કરવાથી ઉંમર પહેલાં જે વાળ સફેદ થઈ જતા હોય તેમાંથી છુટકારો મેળવી શકો છો. અને 10-15 મીઠા લીમડાના પાનને રાત્રે પાણીમાં પલાળી રાખવામાં 7-7 બદામ અને પલાળેલા પાનને મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લેવાની, ત્યારબાદ પેસ્ટને માથામાં કરીને એક પેસ્ટ બનાવી